બ્રેક બાદ આપનું સ્વાગત છે કોઈ ટુર્નામેન્ટમાં પ્રથમ નંબરે ન આવનારા સ્પર્ધકોને સાંત્વના પુરસ્કાર આપવામાં આવે છે આવા પુરસ્કારથી ખુશ થયા હોય એમ જણાય છે બીજી તરફ વિજેતાને ઇનામને પૂરેપૂરી રકમ ન મળે તો તે નાખુશ થઈ જાય અત્યારે એનડીએ અને એનડી ગઠબંધનને આ જ સ્થિતિ લાગુ પડે છે લોકસભાની ચૂંટણી બાદ શેરબજારમાં એ જે માતમ મનાવ્યું એના કારણે પણ એનડીએના કેમ્પમાં નિરાશા વધુ છવાઈ ગઈ એક્ઝિટ પોલ્સના તારણો બાદ ભારતમાંથી લોકોએ શેરબજારમાં ભરપૂર રોકાણ કર્યું જોકે એકચ્યુઅલ રિઝલ્ટ જાહેર થયા ત્યારે બજારને છાટકો લાગ્યો બીજેપીને બસો બોતેર બેઠકો મળી હોત તો શેરબજારમાં ગઈકાલે જે મોટો કડાકો આવ્યો હતો એ કડાકો ન આવ્યો હતો અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે ગઠબંધન સરકાર મજબૂત નહીં પરંતુ મજબૂર જ રહી છે જેના કારણે શેરબજારોમાં રોકાણ કરનારા લોકોએ માની લીધું કે હવે દેશના રાજકારણમાં અનિશ્ચિતતાનો સમય આવશે જેના કારણે તેમનો વિશ્વાસ ડગમતો બીજું એક સૌથી મોટું ફેક્ટર રેવડી કલ્ચરનું છે પીએમ મોદી સતત રેવડી કલ્ચરની વિનાશકારી અસરોથી ચેતવતા રહ્યા છે રેવડી કલ્ચર એટલે કે લોકોને ફ્રીમાં સુવિધાઓ પૂરી પાડવી આ રેવડી કલ્ચર પણ બીજેપી માટે ચિંતાનું કારણ છે જેનાથી લોકો લાલચમાં આવીને ખોટા ઉમેદવારને મત આપી શકે છે આજ રેવડી કલ્ચરને પ્રમોટ કરતા રાહુલ ગાંધીએ શું કહ્યું હતું એ તમે સાંભળો પાંચ જુલાઈ કો કરોડો મહિલાઓ કે બેંક અકાઉન્ટ મેં આઠ હજાર પાંચસો રૂપિયા આપકો મિલેગા जुलाई में पांच जुलाई पांच अगस्त सितंबर अक्टूबर नवंबर दिसंबर जनवरी ठका ठक ठका ठक ठका ठक ठका ठक ठका ठक अंदर राहुल गांधी ये लोगों बैंक अकाउंट में खटा खट रुपया ना खाने वाद का ही अनेहा कारणे पर बीजेपी उत्तर प्रदेश में अनेक बैठकों पर थी सपाचर थे કેમ કે ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને આ વાત અપીલ કરી ગઈ આ રેવડી કલ્ચર ખરેખર બીજેપી માટે ચિંતાનો વિષય છે આ રેવડી કલ્ચરથી પાર્ટીઓ સત્તા પર આવી જાય લોકોને લાહણી કરવા માટે દેવું કરે જેના લીધે લાંબા ગાળે અર્થતંત્ર ખલાસ થઈ જાય આપણો પાડોશી દેશ શ્રીલંકા આ વાતનું બેસ્ટ ઉદાહરણ છે શ્રીલંકાની સરકારે બે હજાર ઓગણીસમાં વેરાઓમાં ભારે ઘટાડો કર્યો એ રીતે લોકોને લાહણી કરી હતી બીજી તરફ ખેડૂતોને ભરપૂર સબસિડી પૂરી પાડી હતી જેના કારણે આખરે શ્રીલંકાની ઇકોનોમી જ ડૂબી ગઈ શ્રીલંકાની પાસે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વિદેશી હુણિયામણ જ નહોતું લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા એટલે જ અમે વધુ એક વખત કહીશું કે મતદાતાઓએ સાવધાન રહેવાની જરૂર છે કોઈ ખટાખટ ખટાખટ રૂપિયા આપવાની વાત કરે ત્યારે સમજવું જોઈએ કે એના ચક્કરમાં દેશની ઇકોનોમી ખટાખટ ખલાસ થઈ જશે આ મામલે पीएम मोदी शू कहूं अगर राजनीति में ही स्वार्थ होगा तो कोई भी आकर पेट्रोल डीजल भी मुफ्त देने की घोषणा कर सकता है ऐसे कदम हमारे बच्चों से उनका हक छीनेंगे देश को आत्मनिर्भर बनने से रोकेंगे ऐसी स्वार्थ भरी नीतियों से देश के ईमानदार पेयर का बोझ भी बढ़ता ही जाएगा अपने राजनीतिक स्वार्थ के लिए ऐसी घोषणाएं करने वाले कभी नई टेक्नोलॉजी पर निवेश नहीं करेंगे पीएम मोदी अवार रेवड़ी कल्चर विरुद्ध बोलता रहा है હિન્દી બંધના નેતાઓએ રેવડી કલ્ચરને ખૂબ પ્રમોટ કર્યું છે યુપી અને બિહારમાં બેરોજગારી હજી પણ મોટી સમસ્યા છે બેંગ્લોર મુંબઈ ગુડગાંવ કે અમદાવાદમાં રહીને ત્યાંના યુવાનોની સમસ્યાઓનો અંદાજ ન આવી શકે યુપીના યુવાનો માટે આકાંક્ષા અને અપેક્ષા સરકારી નોકરીઓ મેળવવાની હોય છે જોકે આપણા ગુજરાતની જેમ ઉત્તર પ્રદેશમાં પણ સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા ચારથી આઠ વર્ષ સુધી સરકારી ભરતી પરીક્ષા માટે મહેનત કરનારા યુવાનો નિરાશ થઈ ગયા સરકારી વિભાગો સિવાય યુપીના યુવાનોની નજર સેના પર હોય છે તેઓ આર્મીમાં ભરતી થવા માટે તંતોળ મહેનત કરે છે જો કે અગ્નિપથ યોજનાના કારણે તેઓ નિરાશ થઈ ગયા હતા આ યોજના હેઠળ ચાર વર્ષ માટે મિલિટરી સર્વિસમાં ભરતી કરવામાં આવે છે ઇન્ડિયન આર્મીએ એક નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇન્ડિયન આર્મીની રેગ્યુલર કેડરમાં સૈનિકોની ભરતી માત્ર એ લોકોની જ કરવામાં આવશે કે જેમણે અગ્નિવીર તરીકે ચાર વર્ષ સુધી ફરજ બજાવી હોય એટલે કે રેગ્યુલર કેડરમાં ભરતી માટે કોઈ સ્કોપ ન બચ્યો જેથી સ્થિતિમાં આમ છતાં આ યોજનાને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા ખૂબ જ ગેરસમજ ફેલાવવામાં આવી જેની સીધી અસરો જોવા મળી આ ગેરસમજની આગની અસર રાજસ્થાનની કેટલીક બેઠકો પર પણ જોવા મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અનામત અને અગ્નિવીર મામલે ગેરસમજ તેમજ રામ મંદિરના કારણે સર્જાયેલા માહોલની અસર ઓસરી ગઈ હતી આવા પરિબળોનો પ્રભાવ જોવા મળ્યો છે જેના કારણે બીજેપીની જીત ભવ્ય થઈ શકી નથી એટલા માટે જ જીત છતાં હારની ફીલિંગ છે પીએમ મોદીની લીડરશીપમાં ભારતનું અર્થતંત્ર મજબૂત થયું હોવાનું ભારતીય મતદાતાઓએ સ્વીકાર્યું છે ભારતે દુનિયામાં પાંચમા નંબરની ઇકોનોમી બનીને શાનદાર પ્રગતિ કરી છે આમ છતાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં યુવાનો માટે રોજગારીનો એક મોટો મુદ્દો છે કોંગ્રેસ એટલે જ એને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે એમએસપી વધારવાની અને યુવાનો માટે રોજગારી વધારવાનો વાયદો કર્યો હતો જો કે અત્યાર સુધી ભારતમાં કોઈ પણ મીડિયા હાઉસે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને એવો સવાલ પૂછ્યો નથી કે તમે લોકોને લાહાણી અને રોજગારીની તકો ઊભી કરવાની વાત કરો છો તો તેના માટેનો રોડમેપ કયો છે એના માટે ભંડોળ ક્યાંથી ઊભું કરવામાં આવશે આ રાજ્યોના મતદાતાઓએ પણ એના વિચાર કરવાની જરૂર હતી આ તો થઈ યુવાનોની વાત હવે અમે આપણા ગામડાઓની વાત કરીશું પરંતુ અત્યારે સમય છે Što god preknu